મોનોગામસ ફેમિલી કે મોનોગામસ ફેમિલી કોને કહેવાય તો કે એક વુમન છે એક જ મેન આરે અથવા તો એક મેન છે એક વુમન આરે જ છે ફેમિલીની સ્ટાર્ટ કરે કે એક જ હારે મેરેજ કરે તેને શું કહેવાય તો કે મોનોગામસ ફેમિલી કહેવાય આ મેરેજના બેઝ ઉપર શું પાડવામાં આવ્યા ટાઈપ પાડવામાં આવ્યા ફેમિલીના ધેન સેકન્ડ વન ઓન ધ બેઝિક ઓફ નેચર ઓફ ધ રેસિડન્સ કે કઈ જગ્યાએ રહે રહે છે એના ઉપરથી ફેમિલીના ટાઈપ પાડવામાં આવ્યા એમાં જોઈએ તો કે ત્રણ તો કે ફેમિલી ઓફ ધ મેટ્રી લોકલ રેસિડેન્ટ્સ ફેમિલી ઓફ ધ પેટ્રી લોકલ રેસિડન્ટ એન્ડ ફેમિલી ઓફ ધ ચેન્જિંગ રેસિડન્ટ એમાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ફેમિલી ઓફ ધ મેટ્રી લોકલ રેસિડેન્ટ્સ કે ફેમિલી ઓફ મેટ્રી લોકલ રેસિડેન્ટ્સ કોને કહેવાય તો કે મેરેજ પછી ઇટ્સ ટાઈપ ઓફ ધ ફેમિલી હસબન્ડ ગોઝ ટુ લીવ ઇન હાઉસ ઓફ હિસ વાઇફ કે મેરેજ પછી વાઇફની ઘરે હસબન્ડ છે જો રહેવા જાય આપણે જેને વન ઓફ ટાઈપ કહીએ કે ઘર જમાય એવું કહીએ ને એ રીતના કે વાઇફની ઘરે જો વાઇફની ઘરે હસબન્ડ રહેવા જાય તો એ ફેમિલીને શું કહેવાય તો કે મેટ્રી લોકલ રેસિડેન્ટ્સ કહેવાય કે બાળકોની મધરની ઘરે એના ફાધર છે એ રહી છે ફેમિલી ઓફ ધ પેટ્રીલોકલ કે એની અંદર શું હશે તો કે વુમન છે એ મેરેજ પછી હસબન્ડના ઘરે જો રહેવા લાગે તો એ ફેમિલીને શું કહેવાય તો કે પેટ્રીલોકલ કે આપણે અત્યારે કોમન એજ છે ને કે મેરેજ પછી વાઇફ છે ક્યાં જાય તો કે હસબન્ડની ઘરે રહેવા જાય ધેન થર્ડ વન ઓન ધ બેઝ ઓફ ધ એસેન્ટ્રી ઓર ડિસેન્ટ્રી એસેન્ટ્રી એ ડિસેન્ટ્રી કોને કહેવાય એસેન્ટ્રી એટલે કે જો ઘરમાં કોનું ચાલતું હોય મધરનું ચાલતું હોય તો તેને એસેન્ટ્રી અથવા તો ડિસેન્ટ્રી મધર અથવા તો ફાધર કોનું ચાલે છે એના ઉપર આધાર રાખે છે બરાબર આ ટાઈપ છે એમાં મેટ્રી મેટ્રિલિનિયલ ફેમિલી અને પેટ્રિલિનિયલ ફેમિલી મેટ્રિલિનિયલ ફેમિલીની અંદર શું તો કે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ ધ ફેમિલી એસેન્ટ્રી કન્ટિ કન્ટિન્યુઅસ થ્રુ આઉટ ધ મધર કે એસેન્ટ્રી કે બધો જ ઘરનો આધાર છે કોની ઉપર હોય મધર ઉપર હોય તો તેને મેટ્રિલિનિયલ ફેમિલી કહેવાય અને બધા જ ડિસિડન છે કોના ઉપર કોના ઉપર આધાર રાખતો હોય તો કે મધર છે બધા જ પ્રકારના ડિસિઝન છે કોણ રહેતા હોય બધા જ પ્રકારના રાઇટ્સ છે કોના હોય તો કે મધર ના હોય તો એને શું કહેવાય તો કે મેટ્રિલિનિયલ ફેમિલી કહેવાય પેટ્રિલિનિયલ ફેમિલી કોને કહેવાય તો કે એ ટાઈપની ફેમિલી અંદર એ પણ એ ટાઈપની ફેમિલી છે વધારે પડતી કોની અંદર જોવા મળે ઇન્ડિયામાં ઇન્ડિયામાં બધી ઇન્ડિયામાં આપણે સામાન્ય જોઈએ છીએ કે ઘરમાં કોનું ચાલતું હોય તો કે પપ્પાનું ચાલતું હોય તો ઇન ધીસ ટાઈપ એસેન્ટ્રી કન્ટિન્યુઅસ થ્રુઆઉટ ધ ફાધર કે એ કોના દ્વારા કન્ટિન્યુ થાય તો કે ફાધર દ્વારા કન્ટિન્યુ થાય ધ બેઝિક ઓફ ધ નેચર ઓર રિલેટિંગ અમોંગ ધેમિલી મેમ્બર કે ફેમિલી મેમ્બરનો નેચર છે કેવો છે એના ઉપરથી ફેમિલીના ટાઈપ પાડવામાં આવ્યા એમાં ધ કન્ઝ્યુગલ ફેમિલી અને કન્સેન્ટિનિયસ ફેમિલી કોન્જ્યુગલ ફેમિલી કોને કહેવાય કે જેની અંદર કે ધ કન્ઝ્યુગલ ફેમિલી વિચ કન્સિસ્ટ ઓફ એડલ્ટ મેમ્બર અમોંગ ધેર એક્ સેક્સ્યુઅલ રિલેશનશીપ કે જેની અંદર ખાલી કોણ હોય તો કે એડલ્ટ મેમ્બર જ હોય કે પતિ અને પત્ની જ હોય એમને બાળકો ના હોય કે જે ખાલી સેક્સ્યુઅલ રિલેશનશીપ શીપથી જે કોઈ પણ બે વ્યક્તિઓ સાથે રહેતા હોય એ ફેમિલીને શું કહેવાય તો કે કન્જ્યુગલ ફેમિલી કહેવાય જ્યારે કન્સ્ટન્ટ જુનિયર્સ ફેમિલી કોને કહેવાય તો કે કન્સ્ટન્ટ જુનિયર ફેમિલી વિથ કન્સિસ્ટ ઓફ ધ મેમ્બર અમોંગ વુ ત્યારે એક્સિસ્ટ બ્લડ રિલેશનશીપ બ્રધર એન્ડ સિસ્ટર ફાધર એન્ડ સન કે કન્સ્ટન્ટ જુનિયર ફેમિલી કોને કહેવાય કે જેની અંદર શું હશે માતા અને પિતા હશે અને બ્લડ રિલેશનશીપથી શું હશે તો કે ભાઈ બહેન હશે બ્લડ રિલેશનશીપવાળા વ્યક્તિઓ રહેતા હશે કે ફાધર અને સન છે ભાઈ બહેન હોય માતા પિતા હોય જે એકસાથે આખી ફેમિલી રહેતું હોય એને કંચમજીનિયસ ફેમિલી કહેવાય ધેન બેઝ ઓન ધ સાઇઝ એન્ડ સ્ટ્રક્ચર કે હવે ફેમિલીના ટાઈપ પાડવામાં આવ્યા કોના ઉપર તો કે ફેમિલીની સાઇઝ કેવી છે અને એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે એના ત્રણ ટાઈપ પાડવામાં આવ્યા આમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ન્યુક્લિયર ફેમિલી સેકન્ડ છે એક્સટેન્ડેડ ફેમિલી અને થર્ડ છે જોઈન્ટ ફેમિલી ધેન ટાઈપ ઓફ ધ ઇન્ડિયન ફેમિલી તેન આપણી ઇન્ડિયાની અંદર કઈ કઈ ટાઈપની ફેમિલીઓ રહે છે તો આપણે જોઈએ તો કે ભારતમાં જુદી જુદી ટાઈપના ફેમિલી જોવા મળે છે એક તો ફેમિલીની રહેણી કહેણી સફળતા સત્તા બંધારણ વગેરે વસ્તુઓ છે કેવી ફેમિલી અંદર શું પાડવામાં આવે વિભાજન એટલે કે બધી જ વસ્તુઓનું શું પાડવામાં આવે ફેમિલી અંદર નોખા થાય ત્યારે ભાગ પાડવામાં આવે છે ભારતમાં ફેમિલી મુખ્યત્વે બંધારણ અને મેરેજ ઉપર આધારિત છે બાળક મોટાભાગે પિતાના નામથી જ ઓળખાય છે પિતાની ફેમિલીથી જ બાળકની શું પડે છે ઓળખાણ પડે છે પિતા પછી બાળકને બધી જ પ્રોપર્ટી કે માલ મિલકત છે વારસામાં પિતા તરફથી બાળકને મળે છે તો કે કઈ કઈ ટાઈપની ફેમિલી છે આપણા ઇન્ડિયામાં જોવા મળે તો કે ન્યુક્લિયર ફેમિલી જોવા મળે જોઈન્ટ ફેમિલી જોવા મળે મોનોગોમી ફેમિલી જોવા મળે પોલીગામી ફેમિલી જોવા મળે અને પોલી એન્ડ્રી વગેરે ફેમિલીઓ છે ભારતમાં જોવા મળે છે એમાં ફેમિલી ઇન ઇન્ડિયા કે ભારતમાં ફેમિલી પેરિ પેરિલિર જોવા મળે છે એટલે કે પિતૃપ્રધાન કે વધારે પડતું પિતા પ્રધાન ફેમિલી જોવા મળે છે બાળકો મોટાભાગે પિતાના નામે જ ઓળખાય છે અને પિતાના ફેમિલીથી બાળકની ઓળખ થાય છે અને પિતા પછી પ્રોપર્ટી પણ વાર્તામાં બાળકને મળે છે એમાં ન્યુક્લિયર ફેમિલી સૌથી પહેલાં શું આવ્યું કે ન્યુક્લિયર ફેમિલી તો આપણે જોઈએ અ ન્યુક્લિયર ફેમિલી કન્સિસ્ટ ઓફ ધ મધર ફાધર એન્ડ ધેર બાયોલોજીકલ ઓર એડેપ્ટિવ ડિસેન્ડન્ટ એટલે કે ન્યુક્લિયર ફેમિલી છે એ કન્સિસ્ટ એટલે કે કઈ રીતના બને છે તો કે એ ફેમિલી અંદર મધર હશે ફાધર હશે અને તેના બાયોલોજીકલ એટલે કે તેના જન્મેલા બાળકો અથવા તો એડોપ્ટ કરેલા આપણે જેને ખોડે બેસાડેલા બાળકો છે એનો સમાવેશ થતો હશે ઓફ્ટન કોલ્ડ ધ ટ્રેડિશનલ ફેમિલી અથવા તો એ ફેમિલીને ન્યુક્લિયર ફેમિલી પણ કહેવાય અથવા તો પરંપરાગત ટ્રેડિશનલ ફેમિલી પણ કહે છે ઇટ વોઝ મોસ્ટ પોપ્યુલર ઇન નાઇન્ટીન ફિફ્ટીન્સ એન્ડ નાઇન્ટીન સિક્સ્ટીન કે આવા પ્રકારની ફેમિલી છે એ વધારે પડતી ક્યારે જોવા મળતી હતી તો કે ઓગણીસો પચાસમાં અને ઓગણીસો સાઠમાં તો ન્યુક્લિયર ફેમિલી કેન બી ન્યુટ્રીંગ એન્વાયરમેન્ટ કે એનું વાતાવરણ છે કેવું હોય કઈ રીતના એનું એની અંદર ન્યુટ્રીંગ એટલે કે ઉછેર થતો હતો તો કે ચિલ્ડ્રન રાઇસ ચિલ્ડ્રન એઝ ધ લોંગ એઝ દેર ઇન અ લવ કે બાળકોને સારી રીતના લવ મળતો હતો બધા વ્યક્તિઓ છે જોડે ફેમિલી મેમ્બર ટાઈમ સ્પેન્ડ કરતા હતા ઇમોશનલી એકબીજાને સપોર્ટ આપતા હતા ટ્રેસ ટ્રેસ પણ કેવો હતો તો કે ઓછો હતો સ્ટેબલ ઇકોનોમિક એન્વાયરમેન્ટ કે ઇકોનોમિક આર્થિક એન્વાયરમેન્ટ પણ સ્ટેબલ હતું તે કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ન્યુક્લિયર ફેમિલી કે ન્યુક્લિયર ફેમિલીની લાક્ષણિકતાઓ કેવી કેવી હોય તો એક તો સ્ટેબલ એન્વાયરમેન્ટ બધાને એન્વાયરમેન્ટ છે કેવું મળે સ્ટેબલ મળે એક સરખું મળે ચિલ્ડ્રન ધ અપ ઇન અ સિંગલ પેરેન્ટ્સ હાઉસ હોલ્ડ હેવ ધ હાયર ચાન્સીસ ઓફ ધ સ્ટેબિલિટી કે બાળકનો છે ઉછેર એનો ગ્રો છે એ તો કે સિંગલ પ્રેન્ટ્સ કે એના એક માતા પિતા દ્વારા કરવામાં કરવામાં આવતો હતો જેથી કરીને એની સ્ટેબિલિટી એક સરખી પ્રમાણે તેનો ઉછેર થતો હતો ધેન બિહેવિયર સ્ટેબિલિટી કે એના સ્વભાવની સ્ટેબિલિટી એક સરખા પણ તો કે ચિલ્ડ્રન ગેટ અ સેન્સ ઓફ વોટ ઇઝ ધ એક્સેપ્ટેબલ અને એક્સેપ્ટેબલ એઝ ફાર એઝ ધ બિહેવિયર ઇઝ ધ કન્સર્નેટ સ્પેશિયલી વેન ધ બોથ પેરેન્ટ્સ લૂક આફ્ટર ધ ન્યુટ્રેનિંગ ઓફ ધ ચિલ્ડ્રન કે બિહેવિયર સ્ટેબિલિટીની અંદર કે જે બાળક છે બાળકનું માતા પિતા દ્વારા શું કરવામાં આવે તો કે ન્યૂટ્રીંગ એટલે કે ઉછેર કરવામાં આવે ત્યારે શું ખાસ ધ્યાનમાં રાખવામાં આવે તો કે બાળક છે સમાજમાં એક્સેપ્ટેબલ અને અનએક્સેપ્ટેબલ બિહેવિયર છે એ કેવું છે અને બાળકની સેન્સ છે સેન્સ સેન્સ છે જાળવતા હતા ધેન અ સેન્સ ઓફ ધ કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીનો મિનિંગ શું થાય તો કે એકબીજા સાથેનો સુમેળ સુસંગતતાને શું કહેવાય તો કે કન્સિસ્ટન્સી કહેવાય તો ચિલ્ડ્રન અપ ઇન અ ન્યુક્લિયર ફેમિલી એટલે કે જે બાળક ન્યુક્લિયર ફેમિલીમાં જેનો ઉછેર થતો હોય એઝ અ સેન્સ ઓફ ધ કન્સિસ્ટન્સી એની અંદર કઈ સેન્સ હશે તો કે કન્સિસ્ટન્સીની એટલે કે સુ સુમેળ સુમેળ રીતના કઈ રીતના રહેવાય એકબીજા હશે સુસંગતતાથી કઈ રીતના રહેવાય તેની એને સેન્સ હશે ધીસ અનેબલ ધેમ ટુ ફીલ એઝ અ વાઇડર વુલ ડ્યુરિંગ ગેટ ટુગેધર ઓફ એની ફેમિલી ફંક્શન કે જેથી કરીને બાળક છે કાંઈ પણ ફેમિલી ફંક્શન હોય બધા ભેગા થાય ત્યારે કન્સિસ્ટન્સીથી એટલે કે સુસંગતતાથી એકબીજા સાથે વર્તન કરી શકે ફોર્થ વન લર્નિંગ સ્કિલ કે શીખવાની સ્કિલ તો કે ચિલ્ડ્રન ઇન અ ન્યુક્લિયર ફેમિલી યુઝઅલી ગેટ ફાર મોર એક્સેસ્ટિવ ટ્રેનિંગ ઇન ધ લાઈફ સ્કિલ કે જે બાળક છે ન્યુક્લિયર ફેમિલીની અંદર જેનો ઉછેર થતો હોય તેને સારા પ્રમાણમાં લાઈફની સ્કિલ છે શીખવા મળે છે ધ મધર ટી ધ ચિલ્ડ્રન અબાઉટ ધ રિલેશન રિલેશનશીપ કે માતા છે બાળકને શું શીખવે છે તો કે સંબંધો છે કઈ રીતના જાળવવા જોઈએ જ્યારે ફાધર છે એ શું શીખવે તો કે હેન્ડવર્ક કે આપણે કઈ રીતના હાર્ડવર્ક કરવું પછી સ્પોર્ટ્સ કે રમતગમતની સ્કિલ છે એ કોના દ્વારા ડેવલપ થાય તો કે ફાધર દ્વારા તેને શેરિંગ રિસ્પોન્સિબિલિટી કે જવાબદારીઓ છે એ શું કરવામાં આવતી હતી શેર કરવામાં આવતી હતી એકબીજા છે એ શું કરે એની શેર કરે આપણે કરે તો એમાં જોઈએ તો કે ચિલ્ડ્રન ઇઝ ધ ન્યુક્લિયર ફેમિલી લર્ન ધ શેરિંગ રિસ્પોન્સિબિલિટી એન્ડ રોલ આર ધ પરફોર્મ બાય ધ એક્સપેક્ટેશન એન્ડ એક્ઝામ્પલ રાધર દેન ધ ફોર્મલ ઇન્સ્ટ્રક્શન કે ન્યુક્લિયર ફેમિલીમાં જે બાળક છે એનો ઉછેર થતો હોય તેને પોતાની રિસ્પોન્સિબિલિટી અને ફેમિલીની અંદર એનો કયો રોલ છે એ સારી રીતના એને શીખવા મળે છે અને તે ખાલી શું કહેવાય કે ફોર્મલ ઇન્સ્ટ્રક્શન જ નહીં કે ખાલી એવી માહિતી જ નહીં પરંતુ તે પોતાનું એક્ઝામ્પલ સેટ કરે છે કે પોતે જે કેવી રિસ્પોન્સિબિલિટી છે એ નિભાવે છે ધેન સિક્સ વન ફિઝિકલ એન્ડ ઇમોશનલ સપોર્ટ તો કે ન્યુક્લિયર ફેમિલી હેવ અ મોર ફિઝિકલ એન્ડ ઇમોશનલ રિસોર્સિસ વિથ વિચ ધે કેન રિએન્ફોર્સ ધ વૂલ કે જે બાળકનો ઉછેર છે ક્યાં થતો હોય તો કે ન્યુક્લિયર ફેમિલીની અંદર થતો હોય ત્યાંથી તેને ઇમોશનલ એટલે કે લાગણી 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 અને ઇમોશનલ સપોર્ટ છે એને ફિઝિકલ અને શારીરિક અને ઇમોશનલ બંને પ્રકારનો સપોર્ટ મળી રહે છે અને એને બધા જ પ્રકારનું વૂલ એટલે કે આ બધા જ પ્રકારનું એને રિએન્ફોર્સમેન્ટ એટલે કે રીન્ફોર્સમેન્ટ એટલે કે એને બધા જ પ્રકારનો સપોર્ટ મળી રહે છે થ્રુઆઉટ ઓબ્ઝર્વિંગ ધ પે પેરેન્ટ્સ તે લર્ન હાઉ ટુ હેલ્પ ઇન અ બિલ્ડિંગ ઓફ ધ ફેમિલી કે તે પોતાના ફેમ ફેમિલીને કે પેરેન્ટ્સને ઓબ્ઝર્વ કરીને જોઈ અને શીખે છે કે કઈ રીતના આપણે ફેમિલી છે એ બિલ્ડઅપ કરવી જોઈએ બનાવવી જોઈએ દેન સેકન્ડ વન એક્સટેન્ડ ફેમિલી કે એક્સટેન્ડ ફેમિલી કોને કહેવાય એન એક્સટેન્ડેડ ફેમિલી ઇઝ અ ટુ ઓર મોર એડલ્ટ ફ્રોમ અ ડિફરન્ટ જનરેશન ઓફ અ ફેમિલી કે એક્સટેન્ડ ફેમિલી છે કોને એક્સટેન્ડ ફેમિલી કોને કહેવાય તો કે એક બે અથવા તો બે થી વધારે પેઢીઓ જનરેશન છે એકી સાથે રહેતી હોય તેને શું કહેવાય એક્સટેન્ડે એટલે કે મોટી ફેમિલી કહેવાય તો તેની અંદર કોણ હોય તો કે તો કે ઇટ કન્સિસ્ટ મોર ધેન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન કે તેની અંદર મોર ધેન પેરેન્ટ્સ મોર ધેન પેરેન્ટ્સ એટલે કે એક કરતાં વધારે પેરેન્ટ્સ કે આપણા મમ્મી પપ્પા હોય એના મમ્મી એટલે કે આપણા દાદા દાદી પણ રહેતા હોય અને બાળકો પણ વધારે હોય તો મે બી ફેમિલી થેટ ઇન્કલુડ ફેમિલીની અંદર એક્સટેન્ડ ફેમિલીની અંદર કયા કયા વ્યક્તિઓ ઇન્કલુડ થશે તો કે પેરેન્ટ્સ ચિલ્ડ્રન્સ આપણા કઝિન્સ આપણી આંટી અંકલ ગ્રેન્ડ પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે કે દાદા દાદી એન્ડ ફોસ્ટર ચિલ્ડ્રન કે બીજા જે કાંઈ પણ બાળકો જો આપણા મમ્મી પપ્પાએ બીજા બાળક જો એડપ્ટ કરેલા હોય તો એ તો એક્સટેન્ડ ફેમિલી મે લીવ ટુગેધર ડ્યુ ટુ મેની રીઝન્સ કે આ મેની ઘણા એવા કારણો છે જેના કારણે ન્યુક્લિયર ફેમિલીમાં નહીં અને બધા જ એક્સટેન્ડ ફેમિલીની અંદર રહેતા હોય કયા કયા તો કે હેલ્પ રાઇઝ ધ રાઇઝ ધ ચિલ્ડ્રન કે આપણા દાદા દાદી આપણી જોડે રહેતા હોય તો આપણે એમ કહીએ કે બાળકને સાચવવા માટે રહે છે બરાબર તો એની અંદર હેલ્પ કરવા માટે પછી એ કોઈ પણ ઈલ એટલે કે બીમાર વ્યક્તિ કે બીમાર રિલેટિવ હોય તો એની હેલ્પ કરવા માટે સપોર્ટ આપવા માટે જોડે રહે વિથ ધ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કોઈ પણ આર્થિક પ્રોબ્લેમના કારણે એ સાથે રહેતા હોય એક્સટેન્ડ ફેમિલી કન્સિસ્ટ ઓફ કે એક્સટેન્ડ ફેમિલી છે ક્યારે કહેવાય કે કોના દ્વારા બને તો કે એક તો ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે દાદા દાદી હોય આપણા પેરેન્ટ્સ હોય અને બાળકો આમ આમ ત્રણ પેઢી છે એ જોડે રહેતી હોય એને કઈ ફેમિલી કહેવાય તો કે એક્સટેન્ડ ફેમિલી કહેવાય તેનેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું જોઈન્ટ ફેમિલી